અમદાવાદ ખાતે 3 દિવસીય નેશનલ કોન્ફરન્સની શરૂઆત થઈ, જેમાં સમગ્ર ભારતમાંથી 300 રેડિયોલોજિસ્ટ અને 100 જેટલા ટેકનિશિયનો હાજર રહેશે. બ્રેસ્ટ ઇમેજિંગ સોસાયટી ઓફ ઇન્ડિયાની 9મી વાર્ષિક કોન્ફરન્સ બીસીકોન 2022 અમદાવાદની હયાત રિજન્સી ખાતે શરૂ થઈ સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી આયોજિત 3 દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમમાં બ્રેસ્ટ ઇમેજિંગના ક્ષેત્રમાં નવીન તકનીકો વિકાસ અને સૌથી તાજેતરના અપડેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દેશભરમાંથી 300થી વધુ રેડિયોલોજિસ્ટ અને ઇમેજિંગ નિષ્ણાતો, જેમાં જાણીતા વક્તાઓ, નિષ્ણાતો તેમજ બ્રેસ્ટ ઇમેજિંગ ક્ષેત્રે નવા નિશાળિયા સામેલ છે, જે આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. દર વર્ષે ભારતમાં કેન્સરના કેસોમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. સ્તન કેન્સર હવે ભારતમાં સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે, જેમાં મોટાભાગના દર્દીઓનો નિદાન અદ્યતન તબક્કામાં થાય છે. તેથી વહેલું અને અસરકારક નિદાન અને અદ્યતન ઇમેજિંગ તકનીકોએ સમયની જરૂરિયાત છે. આ પ્રસંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD અને CEO ડૉક્ટર સિમરદીપ એસ ગેલ, ડૉક્ટર નેહા શાહ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી બીસીકોન 2022 સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ વિચારોના આદાન પ્રદાન માટે સહભાગીઓને તેમના સાથીદારો સાથે જોડવા માટે એક ઇન્ટરપ્રેટિવ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સે સ્તન કેન્સરની વહેલી તપાસ અંગે જાગૃતિ લાવવા માટે કોન્ફરન્સનું આયોજન કર્યું છે. સંજીવ રાજપૂત, JDSTV, અમદાવાદ. નમસ્તે, હું ડૉક્ટર નેહા છું. હું સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં રેડિયોલોજી કન્સલ્ટન્ટ રેડિયોલોજી તરીકે કામ કરું છું. મેડમ, આજના દિવસે અહીંયા બ્રેસ્ટ ઇમેજિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા એક એવું ફાઉન્ડેશન છે જે ખાસ બ્રેસ્ટ કેન્સરના ફિલ્ડમાં કામ કરે છે. એની એ સોસાયટીનું નામ છે BC, એટલે બ્રેસ્ટ ઇમેજિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા. અને દર વર્ષે 10 વર્ષથી જ આ દર વર્ષે એક એન્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરે છે. આ વખતે આપણને આ આયોજનનો તક મળી છે અને બીસીકોન એ એની એન્યુઅલ કોન્ફરન્સ છે. બીસીકોન એ એની એન્યુઅલ કોન્ફરન્સનું નામ છે. આજે આપણે બધા જ અહીંયા 9th એન્યુઅલ કોન્ફરન્સ એટલે 9th એડિશન ઓફ બીસીકોન માટે ભેગા થયા છે. સ્ટર્લિંગનો આ ફિલ્ડમાં બહુ જ મોટો ફાળો છે એ આપણે બધા જ જાણીએ છીએ. સ્ટર્લિંગ એ ગુજરાતની જ નહીં અને પણ ઇન્ડિયાની વન ઓફ ધ લીડિંગ મલ્ટી સ્પેશિયાલિટી અને કેન્સર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેમાં ઘણા જ બધા નિષ્ણાંતો દરેક અને સ્પેસિફિકલી કેન્સર સેન્ટરમાં આપણી પાસે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ છે કે જ્યાં સર્જિકલ, રેડિયેશન, કીમોથેરાપી એ બધી જ પ્રકારની એક જ જગ્યા ઉપર કેન્સરની સારવાર થઈ શકે એવી ફેસિલિટી છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાયટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.